वेलकम बेक। तो पाटनगर संग्राम में आज मतदारों पोताना मताधिकार उपयोग करवाना है। जे रीते जणावी दे के कुल 11 वोर्ड अने 44 बैठकों माटे आजे मतदान थवानुं छे। कुल 162 उम्मीदवारों चूंटणी मैदाने छे। भाजपना कुल 44 उम्मीदवारों छे, ज्यारे कोंग्रेसना पण कुल 44 उम्मीदवारों छे। आपना 40 उम्मीदवारों मैदाने छे, ज्यारे 22 बैठकों महिला माटे अनामत छे। 5 बैठक अनुसूचित जाति माटे अनामत छे, 1 बैठक अनुसूचित जनजाति माटे अनामत छे। 284 मतदान मथकोनी व्यवस्था करवामां आवी छे, त्यां पर चुस्त पोलीस बंदोबस्त तैनात करी देवामां आव्यो छे। 1700 कर्मचारीओ आजे स्टेन्ड बाय रहेवाना छे। 2,81,897 कुल मतदार छे। 1,45,130 जारे पुरुष मतदार छे अने 1,36,758 महिला मतदार छे। 5 वर्ष राजकीय पक्षोने सांभळनारा मतदारो आजे अकड मौन साथे मतदान करवाना छे। लोकशाहीनो पर्व छे, सौ कोईए मतदान करवुं ज जोईए अने सौ कोई सवारथी मतदान करवा माटे अलग अलग वोर्डमां जई रह्या छे। साथे साथे हवे तमने ए पण जणावीए के नवा सीमांकन बाद आ पहली चूंटणी छे। गांधीनगर मनपानी आ त्रीजी चूंटणी छे। वर्ष 2020 નવું સીમાંકન થયું હતું। નવા સીમાંકન બાદ વોર્ડની સંખ્યા બદલાઈ, 8 વોર્ડને બદલે હવે 11 વોર્ડ થયા છે અને 32 બેઠકોને બદલે હવે 44 બેઠકો થઈ છે। તો હાલના ગાંધીનગરના સમીકરણ પણ અમે તમને જણાવી દઈએ। ગત વખતે પાટીદાર આંદોલન વખતે ચૂંટણી યોજાઈ હતી। મહાનગરપાલિકામાં 18 ગામડા અને 1 નગરપાલિકાનો સમાવેશ કરાયો હતો। નવા સીમાંકન બાદની સ્થિતિ અમે તમને ગ્રાફિક્સ દ્વારા સમજાવી રહ્યા છે। પેથાપુર નગરપાલિકાનો નવા સીમાંકનમાં સમાવેશ જોવા મળ્યો, ત્યાં જંગી ત્રણેય પાર્ટીઓ દ્વારા પ્રચાર પણ કરવામાં આવ્યો। પાટનગર હોવા છતાં પાયાની સુવિધાનો અભાવ છે, લોકોને પ્રાથમિક સુવિધાઓ નથી મળી રહી હજુ પણ, અને એની જ વચ્ચે આજે મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે અને ખરાબ રસ્તા, ખાડાવાળા રસ્તાથી હાલ પણ લોકો પરેશાન છે। તમામ સેક્ટર એવા છે કે જ્યાં હાલ પ્રાથમિક સુવિધાઓનો અભાવ। અમારી સાથે વરિષ્ઠ પત્રકાર જિગ્નેશ પટેલ પણ જોડાઈ ચૂક્યા છે। જિગ્નેશ, તમામ પક્ષો એડી ચોટીનું જોર લગાવ્યું, પરંતુ આજે અસલી કિંગ મતદારો હશે। જે પ્રકારે મતદાન માટે પ્રચાર કરવામાં આવ્યો હતો, નોંધપાત્ર કહી શકાય। તમામ પાર્ટીઓએ એડી ચોટીનું જોર લગાવ્યું હતું કે કોઈ પણ ભોગે ગાંધીનગરની બેઠકમાં સારામાં સારું પરફોર્મન્સ, સારામાં સારી બેઠક તેઓને પ્રાપ્ત થાય। અંતિમ સમય સુધી તમામ પ્રકારે તમામ પક્ષોએ આ મતદાન કર્યું હતું, પ્રચાર કર્યો હતો। મતદાન મથક સુધી વહેલી સવારથી મતદારોને લાવવામાં કોઈ પણ પક્ષ સફળ થયો ન હોવાનું હાલના તબક્કે જોવાઈ રહ્યું છે। કારણ કે જેટલા પણ મતદાન મથકો છે ત્યાં ખૂબ જ ઓછી હાજરી મતદારોની જોવા મળી રહી છે। નોંધપાત્ર બાબત છે કે જે રીતે મતદાન મથકની વાત કરીએ તો 284 જેટલા ગાંધીનગરમાં મતદાન મથકો છે, જેમાં જોઈએ તો 284 જેટલા મતદાન મથકોમાં મતદારો આજે તમામ જે પક્ષોના ઉમેદવારો છે તેમનું ભવિષ્ય નક્કી કરશે। અન્ય મજબૂત પણ બતાવીશું કે જ્યાં કોઈ પણ પ્રકારે મતદારોની હાજરી જણાતી નથી, કોઈ પણ જગ્યાએ છૂટાછવાયા પણ મતદારો જણાતા નથી। નોંધપાત્ર બાબત છે કે વહેલી સવારે ખૂબ જ ઓછા લોકો મતદાન બૂથ પર આવતા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ગુનાહિત ઇતિહાસ ધરાવતા 371 ગુનેગારોની અટકાયત કરવામાં આવી છે, 444 હથિયારો જપ્ત કરવામાં આવ્યા છે, 136 જેટલા મતદાન મથકો છે જેમાંથી સંવેદનશીલ ગણી શકાય તેવા મતદાન મથકો છે, 6 જેટલા અતિ સંવેદનશીલ મતદાન મથકો છે જ્યાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે, કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે। કુલ જોઈએ તો 2.82 લાખ મતદારો, એટલે કે 2,82,000 મતદારો 284 મતદાન મથકો પૈકી પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે। ખૂબ જ ઓછા મતદારો આવી રહ્યા છે, હાલમાં મતદાર આવ્યા છે કે જે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે। આ ઉપરાંત જોઈએ તો તમામ કોવિડની ગાઈડલાઇનનું પણ પાલન કરવામાં આવી રહ્યું છે। જે મતદાર છે તેમને હાથમાં ગ્લવ્સ આપવામાં આવી રહ્યા છે, જેથી કરીને જ્યારે પણ તેઓ મતકુટીરમાં જઈ અને જે ઈવીએમ મશીન છે તેનું બટન દબાવશે ત્યારે કોઈ પણ પ્રકારે સંક્રમણ ફેલાવવાનો
ભય ન રહે, સેનેટાઈઝર તેમજ માસ્કનો પણ સતત ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જેથી કરીને કોઈ પણ પ્રકારે કોવિડની ગાઈડલાઈનનું પણ ભંગ ન થાય તે રીતની વ્યવસ્થા હાલના તબક્કે કરવામાં આવી છે. આભાર જિગ્નેશ સમગ્ર માહિતી બદલ. તો સેક્ટર 16 મહાત્મા ગાંધી વોર્ડથી જિગ્નેશ પટેલ આ સમગ્ર રિપોર્ટ કે જ્યાં આગળ વહેલી સવારથી હવે લોકો મતદાન કરવા માટે આવી પહોંચ્યા છે.